ધોલેરાનું એસબીઆઈ બેંકનું એટીએમ છેલ્લા 15 દિવસથી બંધ. સ્થાનિક લોકો છેલ્લા ઘણા દિવસોથી પૈસા કાઢવા માટે પરેશાન થઈ રહ્યા છે. નવસારી એસટી ડેપોમાં પાસ હોલ્ડર મુસાફરોએ ધમાલ કરી. જિલ્લા બહાર નોકરી કરતા લોકોને સાંજે બસ નહીં મળતા એસટી ડેપોમાં બસ રોકી 10 જેટલી બસ રોકીને વિરોધ દર્શાવ્યો. અમદાવાદ એરપોર્ટ અદાણીને સોંપતા પહેલા એરપોર્ટને 22 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ. જૂના કે નવા કોઈપણ ઓથોરિટીને 7 દિવસમાં ટેક્સ ભરવા એમસીએ તાકીદ કરી. છેલ્લા 10 વર્ષથી એરપોર્ટ ટર્મિનલની ટેક્સની રકમ બાકી. અમદાવાદના ગોમતીપુરમાં રાજપુર ટોલનાકા પાસે ભૂવો પડ્યો. એક તરફ મેટ્રોનું કામ અને બીજી તરફ ભૂવો પડતા લોકોને હાલાકી. મહાવીર ફ્લેટ પાસે મેટ્રોના કામથી ભૂવો પડતા સ્થાનિકોનો આક્ષેપ. રાજકોટની યુવતી સાથે અમદાવાદમાં થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી. યુવતીને કોર્પોરેટર લાઇનમાં નોકરી આપવાની લાલચ આપીને અમદાવાદ બોલાવવામાં આવી. એમડી ડ્રગ્સનો નશો કરાવીને દુષ્કર્મ આચર્યો. સામૂહિક દુષ્કર્મ કેસના બે આરોપી પ્રજ્ઞેશ અને જીતેન્દ્ર ગોસ્વામી હાલ જેલમાં બંધ. પીડિત યુવતી પ્રજ્ઞેશના ફ્લેટમાં રહેતી હતી. પ્રજ્ઞેશની પત્ની સામે પણ ફરિયાદ. આરોપીએ આબુ અને રાજસ્થાન જઈને બળાત્કાર કર્યો હતો. રાજકોટના શાપર વેરાવળનો વીડિયો વાયરલ. બાઇક ચાલક પાસેથી ગામ રક્ષક દળનો યુવાન રૂપિયા લઈને ખિસ્સામાં નાખતો વીડિયો વાયરલ. વીડિયો વેરાવળ ચોકડી પાસે હોવાનું અનુમાન. બોટાદના રાણપુર તાલુકાના ગુંદા ગામે પતિએ પત્નીની હત્યા કરી. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા પતિએ લોખંડની પાઇપ મારીને પત્નીની હત્યા કરી. અમરેલીમાં એસીબીએ સાવરકુંડલાના હોસ્ટેક્સ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. એસીબીની તપાસમાં વર્ગ 3ના કર્મચારી પાસેથી 51 લાખ રૂપિયાથી પણ વધારે મિલકત અને રોકડ રકમ મળી આવી. વડોદરામાં પીસીબીએ ક્રિકેટ પર સટ્ટો રમતા આરોપીને ઝડપ્યો. આરોપીની તપાસમાં બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડનો ખુલાસો. મોબાઇલની તપાસ કરતા અલગ અલગ સર્ટિફિકેટના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા. અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે પોપ્યુલર બિલ્ડર બંધુઓનો કબજો લીધાનો કેસ. રમણ અને દર્શન પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર. ન્યૂયોર્ક ટાવરમાં 3 કરોડની ઓફિસ પર ચાવી પાડ્યા હોવાની ફરિયાદમાં મળતા પોલીસે રિમાન્ડ મેળવ્યા. વડોદરામાં દુષ્કર્મ કેસના પાખંડી ગુરુ પ્રશાંતનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો. સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી હવે પોલીસ પ્રાથમિક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેની ધરપકડ કરશે. વડોદરામાં પાખંડી પ્રશાંતના કેટલાક જૂના વીડિયો પણ વાયરલ થયા. રંગીન મિજાજી પ્રશાંતના ફિલ્મી અંદાજના વીડિયો વાયરલ. હિન્દી ફિલ્મના ગીતો પર ઝૂમી રહ્યો છે પ્રશાંત. કચ્છમાં મુંદ્રા તાલુકાના ભોરારા ગામે ટ્રક ડ્રાઈવર લૂંટાયો હતો, જેને લઈને ભુજ એલસીબીએ 2 શખ્સની ધરપકડ કરી. ઝડપાયેલા 2 આરોપી અને અન્ય સાગરીતોને અને ગુનાની પણ કબૂલાત કરી. સુરતમાં આઈસીઆઈસીઆઈ ગોલ્ડ લોન કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ. વિશાલ ભરવાડ નામના આરોપીની ધરપકડ. ઓછા ભાવમાં ગોલ્ડ ખરીદી લોકોની સાથે છેતરપિંડી કરતો હતો. ગીર સોમનાથમાં અજાણ્યા યુવાનની ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ચક્રગતિમાન કર્યા. રાજકોટના કુવાડવા જીઆઈડીસીમાં સુપર સીટ કંપનીમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. ધોળકા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ચટ્ટી બન્યાન ગેંગના 5 શખ્સોની ધરપકડ કરી. રાજકોટમાં 7 હનુમાન મંદિર નજીકથી ડુપ્લિકેટ ચલણી નોટ સાથે એક શખ્સની કુવાડવા પોલીસે ધરપકડ કરી. 2000ના દરના 51 નોટ મળીને 1,02,000ની ડુપ્લિકેટ નોટ કબજે કરવામાં આવી. તાપીના સોનગઢના દુમદા ગામે 2 મોટરસાયકલ વચ્ચે અકસ્માત. બંને મોટરસાયકલ સામસામે અથડાતા એકનું ઘટના સ્થળે મૃત્યુ, એક ઇજાગ્રસ્ત. વડોદરામાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્યોનો દારૂ ઝડપાયો. ભાયલી ગામે પોલીસે રેડ પાડતા 216 નંગ બિયરના ટીન સાથે એકની ધરપકડ. જ્યારે ભાજપનો સભ્યો ગોરધન પટવાણિયા વોન્ટેડ. ભુજમાં મિર્જાપુર હાઈવે પર કારમાં આગ લાગી. ભુજ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં.
બોટાદના રાણપુર ગામ પંચાયતમાં ટ્રેક્ટરમાં આગ લાગી કચરા ભરેલા ટ્રેક્ટરમાં આગ ટ્રેક્ટરના ડીઝલની નોઝલ તૂટતા ઘટના સર્જાઈ કોઈ જાનહાનિ નહીં ભરૂચ જિલ્લામાં આવેલા દહેજની હિમા ઓર્ગેનિક કંપનીમાં ધડાકા સાથે આગ લાગી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રોપેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે અંતર ઘટશે લોકાર્પણની તમામ તૈયારીઓ પૂર્ણ તો પ્રારંભિક યાંત્રિક ખામી બાદ આખરે રોરો ફેરીનું જહાજ સુરતના હજીરા ખાતે પહોંચ્યું મહત્વપૂર્ણ છે કે એન્જિન અને સ્ટીરિંગમાં ખામી સર્જાતા જહાજની પ્રથમ ટ્રાયલને લઈને સવાલ સર્જાયા હતા સુરતમાં માંડવીના કોદોડ માર્ગ પાસે દીપડી અને બચ્ચું કેમેરામાં કેદ થયા તરસાડાથી માંડવી જતા રસ્તા પર દીપડાના બચ્ચાને અજાણ્યા સવારે અડફેટી લીધો ઘાયલ બચ્ચાને વધુ સારવાર માટે વનબંધુ વેટરનરી કોલેજમાં લઈ જવામાં આવ્યા બહુચરાજીમાં ટીબી રિલેટેડ સર્વે હાથ ધરવામાં આવ્યો ટીબી ડાયાબિટીસ આઈજીઆરએના અદ્યતન મશીનોની તપાસ કરવામાં આવશે ગવર્મેન્ટ સર્વે ટીમ દ્વારા હાલમાં 20 રાજ્યોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે સુરતમાં વેસુ ફાયર સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ફાયર વિભાગના અધિકારીઓ સહિત 119 જવાનોએ રક્તદાન કર્યું કેવડિયાના જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓને આથી પ્રવેશ આપવામાં આવશે જંગલ સફારીમાં કોવિડ 19ની ગાઇડલાઇનના પાલનની સાથે પ્રવાસીઓની સંખ્યા વધારવામાં આવી દિવાળીના તહેવાર પર ગીર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે તેવામાં આ વર્ષે કોરોનાને કારણે હોટલના બુકિંગમાં માત્ર 25% જ બુકિંગ થયું છે જોકે આગામી દિવસોમાં સોમનાથ આવવા માટે અનેક લોકો પૂછપરછ કરી રહ્યા છે